પણ પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓમાં ગમગીની સવાઈ ગઈ છે ગઈકાલે મધરાતે અગિયાર પંચાવન કલાકે સોનલે દેહ ત્યાગ કર્યાની જાણકારી સફારી અધિકારી વિજય પટેલે આપી હતી સોનલનું પોસ્ટમોર્ટમ ડોક્ટર વિજય પરમારે કરી સોનલના નશ્વરદેહને વન વિભાગને સોંપતા આજે સંપૂર્ણ વિધિપૂર્વક સોનલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ડોક્ટર વિજય પરમાર પશુ ચિકિત્સકના જણાવ્યા અનુસાર સિંહણ સોનલની ઉંમર એકવીસ વર્ષ થઈ હતી અને ગઈ તારીખ ઓગણીસમી મેથી એની તબિયત ખરાબ હતી જેનું ટ્રીટમેન્ટ ચાલુ થયું હતું છેલ્લા એક અઠવાડિયાથી એમનું ખાવા પીવાનું બંધ કરી દીધું હતું સફારીની શરૂઆતમાં જ આવેલી સોનલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી હતી અને એક પછી એક પોતાની સાથી મિત્રો ગુમાવ્યા પછી સોનરે ટક્કર ઝીલી હતી હોવી સફારીમાં એકમાત્ર સિંહણ ગિરજાની હાજરી છે સોનલની ખોટ થકી સફારીમાં સંભળાતી ત્રાડ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે આજે શોકમય સમાચાર પંથકમાં નિરાશા વર્તાય છે અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા એના સંસ્મરણો વગોડાઈ રહ્યા છે મુકુલ યાદવ જેડ એસટી સેલવાસ એ લોકો છે ને અહીંયા ફરવા આવ્યા હતા ત્યારે અમને કોઈ કીધું કે અહીંયા લાયનનું બધું વાઘ વાગીને બધા છે અહીંયા તમે જોવા જાઓ એટલે અહીંયા આવ્યા એટલે અમને ખબર પડ્યું કે એક લાયન તો છે નહીં એક કાલે સાડા રાત સાડા અગિયાર વાગે કાલે એ મરી ગઈ છે કંઈ એવું અમે સાંભળ્યું પણ દુઃખ થાય છે કે એક છે હવે અમે અમારા બચ્ચાને અહીંયા બતાવે તો એ લોકોને પણ આજકાલ ખબર પડે કે પ્રાણીઓ શું છે ને આવી જગ્યા પર અમે આવી પણ શકીએ પણ અમને બધા સરકારને એક વિનંતી છે કે તમે વધારે અહીંયા પ્રાણીઓ મૂકો તમારા બચ્ચાઓ બધા એન્જોય પણ કરે એ લોકોને નોલેજ થાય કે શું છે દુઃખદ સમાચાર એ છે લાયન સફારી ખાતેથી કે જે સોનલ લાયન સફારી શરૂ જ બે હજાર બેથી થી આપણે ત્યાં આવ્યા હતા અને એ ગઈકાલે રાત્રે અગિયાર પંચાવનને એક્સપાયર થયા છે એ એક્સપાયર થવાથી આજે બાર તારીખે ડૉક્ટર વિજય પરમારે ઇન્ચાર્જ લાયન સફારી વેટરી વિંગ તરીકે એમને પોસ્ટમોર્ટમ કર્યું છે અને પોસ્ટમોર્ટમમાં ખાલી એજના એજ રિલેટેડના પ્રોબ્લમના લીધે જ એ મૃત્યુ પામ્યા છે એ સિવાય બીજું કંઈ અત્યારે કંઈ એમને દેખાયું જણાયું નથી તે સિવાય એ છેલ્લા વીસ દિવસથી એ સારવાર હેઠળ હતા સોનલ અને બહુ સારી રીતે એક્સપાયર થયા છે અને લગભગ એવું મારું માનવું છે કે કેપ્ટિવિટીમાં એટલે આ સંજોગોમાં આયુષ્ય એમનું ઘણું સારું રહ્યું છે હવે આગલા કાર્ય આગલી કાર્યવાહી માટે અમે લોકો અત્યારે ડિપાર્ટમેન્ટ વધુ લાયન લાવે એની માટે તજવીજ હાથ ધરેલી છે એ હવે વધારે એની એફર્ટ્સ લગાવીને અમે કામ કરીશું એકવીસ વર્ષની ઉંમર હાલ ચાલી રહી છે એની ઉંમર હવે ફક્ત અત્યારે આપણી પાસે ગિરજા નામની લાયનસ રહી છે અત્યારે લાયન સફારીમાં સોનલ નામની જે સિંહણ હતી એ સૌથી પહેલાં લાવવામાં આવેલી હતી બે હજાર બેની સાલમાં એ જે હતી બે ત્રણ ઓગણીસો ને નવ્વાણુંની બર્થડેટ હતી એકવીસમો વર્ષ અત્યારે ચાલી રહ્યું હતું સૌથી જૂની સિંહણ લાયન સફારીમાં છે હતી અને છેલ્લા ઓગણીસ તારીખ ઓગણીસ મેથી એમણે ખાવાનું ઓછું કરી દીધું હતું અને પછી બે દિવસ પછી બંધ કરી દીધું એટલે અમે ત્રેવીસ તારીખથી એને ટ્રીટમેન્ટ ચાલુ કરી એના બ્લડ સેમ્પલ યુરિન સેમ્પલ સ્ટૂલ સેમ્પલ વગેરે લઈને આપણી ગવર્મેન્ટ વેટનરી હોસ્પિટલ સિલવાસા વેટનરી કોલેજ નવસારી તેમજ બોમ્બે પણ એને બધા બ્લડ સેમ્પલ ચેક કરાવ્યા અને એમાં કોઈ પેરામીટરમાં વધારે કોઈ ફરક હતો નહીં ખાલી એ જ હતું કે જે ઓલ્ડ એજના કારણે જે અંગો એના જે છે એ કામ કરતાં સ્લો થઈ જાય છે એ જ પ્રમાણેના બધા પેરામીટર હતા કોઈપણ બ્લડ યુરિન કે સ્ટૂલના સેમ્પલમાં કોઈ એબનોર્માલિટી વધારે જોવામાં આવી ન હતી અને તે પ્રમાણે અમે બધા રિપોર્ટ જે લાયનમાં કામ કરે છે એવા એક્સપર્ટ ડૉક્ટર્સોને પણ મોકલાવ્યા હતા નવસારી વેટનરી કોલેજના ડીન અને એમની જે ટીમ છે મેડિકલ જે મેડિસિન ડિપાર્ટમેન્ટ છે એ મેડિસનની ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો બધા અહીંયા આવીને ચેક પણ કરી ગયા લાયન અને જે અમે સ્ટૂલ અને યુરિન અને બ્લડ જે એક્ઝામિન કરાવે બધા રિપોર્ટ પણ એમણે એક્ઝામિન કર્યા અને એ પ્રમાણે જે પણ ટ્રીટમેન્ટમાં વધારો ઘટાડો કરવાનો હતો એ પ્રમાણેની આગળ ટ્રીટમેન્ટ અમે ચાલુ રાખી પણ બધાનો ઓપિનિયન એક જ હતો કે ખાસ કરીને જે કેપ્ટિવિટી હોય છે એની અંદર વીસ વર્ષની સરેરાશ આયુષ્ય સિંહ ભોગવે છે તો જે આ મુખ્ય કારણ છે તે ઓલ્ડ એજના કારણે છે અને આજે અમે જ્યારે પોસ્ટમોર્ટમ હાથ ધર્યું ત્યારે પણ અમે બધા અંગોની જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્યું ચકાસા તો અમને એમાં કોઈ ખાસ ઉંમર સિવાય